આજે અમે મનોમંથન કર્યું આ બધાના માધ્યમથી કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતની બધી સંસ્થાઓની એક સંકલન સમિતિ બનશે, એક ફેડરેશન બનશે અને એમાં અમારા જે પડતર પ્રશ્નો છે, દાખલા તરીકે રાજકારણમાં અમારી અવગણના, ક્ષત્રિયોને જે હાસ્યામાં ધકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એના પર ચિંતન કરીશું. અમારા આપે સાંભળ્યું એમ જે ટ્રસ્ટો છે, જે ધાર્મિક સ્થળો છે એમાં ક્ષત્રિય સમાજનું કોઈ પ્રતિનિધિત્વ નથી એની વાત કરીશું. રજવાડાનું મ્યુઝિયમ સરકારે ક્યારની જાહેરાત કરી દીધી, એ મ્યુઝિયમની જમીન ક્યાં આપી છે અમને ખબર નથી, એની સમિતિએ શું કામ કર્યું એ અમને ખબર નથી, સરકાર શું કરવા માગે છે એ માટે અમે સરકારને મળવાના છીએ. લોકસભામાં અમારી વસ્તી પ્રમાણે અમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ગઈ વખતે લોકસભાની 26 બેઠકોમાંથી એક પણ બેઠક ક્ષત્રિય રાજપૂતને આપવામાં આવી નથી. તો હું આપના માધ્યમથી એ કહેવા માગું છું કે આ વખતે અમે 6 બેઠકોની માગણી કરવાના છીએ, કારણ કે ક્ષત્રિય સમાજ રાજકીય રીતે પોતાનું વધુ દવે ઊભું કરી શક્યો છે, એની અવગણના નહીં થાય. વિધવા બહેનોનો પ્રશ્ન છે, ખાલી 1250ના પેન્શનથી કશું ના આવડે, સમગ્ર ગુજરાતની વિધવા બહેનોને 5000 પેન્શન આપવું જોઈએ. મધ્યપ્રદેશમાં તમે ચૂંટણીમાં લાડલી બહેનોની યોજના જાહેર કરી, તો એવી યોજના ગુજરાતમાં જાહેર કરો ને. ગુજરાતની બહેનો લાડલી બહેનો શું લાડલી બહેનો નથી? અહીંના જે તેજસ્વીની તપસ્વીની જે વિધવા બહેનો છે એ શું લાડલી બહેનો નથી? આવા તો ઘણા બધા મુદ્દાઓ છે. સંકલન સમિતિ એની ચર્ચા કરશે, એનું ચિંતન કરશે, એનું મનોમંથન કરશે. ઈશારામાં બે વાત મોટી કરી કે પાટીદાર નરેશ પટેલની આખી વાત આવી, એના સીએમ બદલાઈ ગયા, ફ્રાન્સના બિલનો પણ ઉલ્લેખ ક્યાં છે? એટલે મારા આ જે મેં ઉલ્લેખ કર્યો એ મેં પોઝિટિવ રીતે કર્યો છે કે જે સમાજો શક્તિશાળી છે એમનો અવાજ એ ગાંધીનગર સુધી જશે, સીએમ સુધી જશે, પીએમ સુધી જશે. તમે જો શક્તિશાળી નહીં હોય, મેં એટલે ઉલ્લેખ કર્યો તો પાટીદાર સમાજને હું અભિનંદન આપું છું કે એ કડવા લેવા કચ્છી આ બધા ભેદભાવ મૂકી અમે એને પોઝિટિવ લઈએ છીએ. એ બધા એક થઈ ગયા અને એકતાની તાકાત છે. એ લોકો રાજકીય પક્ષ સાથે બાર્ગેનિંગ કરી અને એમના પોતાનું પ્રતિનિધિત્વ લઈ લેશે તો ક્ષત્રિય સમાજે આમાંથી શીખવાનું છે તો આપણે આવો પાટીદાર ભાઈઓ પાસેથી પણ શીખીએ અને આપણી વસ્તીના પ્રમાણમાં આપણે અમારે પ્રતિનિધિત્વ જોઈએ, એ પ્રતિનિધિત્વ અમને મળવું જોઈએ. એ વાત મેં કીધી છે, પોઝિટિવ ટોનમાં કીધી. ક્ષત્રિય સમાજને કયો રાજકીય પક્ષ અત્યારે વધુ પ્રતિનિધિત્વ આપી રહ્યું છે? ક્ષત્રિય સમાજને અત્યારે તો કોઈ રાજકીય પક્ષ પ્રતિનિધિત્વ આપી રહ્યો નથી. અત્યારે હાલ તમે મંત્રીમંડળમાં જુઓ તો અમારે એક બળવાસિંહજી રાજપૂત છે, એ પોતે ઉદ્યોગપતિ છે અને એ અમારા સમાજના આગેવાન છે, અમને એનો આનંદ છે. બાકી મંત્રીમંડળમાં શું, સંગઠનમાં શું, બોર્ડ નિગમમાં શું, અમને બાજુ પર મૂકી દેવામાં આવે છે અને આખા સમાજનો આક્રોશ છે. કચ્છ, મોડો, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તમામ સંસ્થાઓ ચિંતન કરવાની છે, બંધ ઓરડામાં બેસીને કે હવે આગામી રસ્તો શું લેવો છે, કયા પક્ષને સમર્થન આપવું, કોણ આપણને સાચવશે, આ પ્રશ્ન છે. ડંકાની ચોટ ઉપર માગીશું અને ભીખ નથી માગતા, વસ્તીના પ્રમાણમાં અધિકાર માગવાના છે. અત્યારે કોણ વલણ ક્ષત્રિય સમાજનું રાજકીય પક્ષ જે શાસક પક્ષ છે તેની સમક્ષ જોવા મળતું, હવે આગામી દિવસોની અંદર કેવું વલણ જોવા મળશે? જુઓ કુણું વલણ તો આ વખતે વિધાનસભાની જે ઇલેક્શન થયું તો 90% ક્ષત્રિયોએ ભાજપનો મત આપ્યો, ડંકાની ચોટ ઉપર આપ્યો અને બધાને પ્રતિતિ પણ કરાઈ. એટલે અમારું તો હજુ કુણું વલણ છે, અમે તો કોઈ રાજકીય પક્ષનો બાયસ રાખતા નથી. પણ અમે જે વલણ આપ્યું, કુણું વલણ, અમે જે તરફદારી કરી, અમે જે મતો આપ્યા, એ મતોનું ફીડબેક, એ મતોનું પરિણામ, એ મતોનું રિઝલ્ટ અમને જે મળવું જોઈએ એ મળતું અમને દેખાતું નથી. એટલે હવે લોકસભામાં શું કરવું? અમે તો ચાહીએ છીએ કે ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદી જો ઉપર હોય, અમિતભાઈ શાહ હોય અને બધી બેઠક 5 લાખ મતથી જીતે, પણ કોઈ સમાજની અવગણના કરવાથી એનું વિરુદ્ધ વિપરીત પરિણામ પણ આપી શકે છે એ હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું. આ કુણું વલણ શબ્દનો અર્થ એ થાય કે હજુ પણ સમાજ એ બીજેપી તરફ જ રહેશે? અત્યાર સુધી તો હતો, સમય બદલાય, સમાજના પ્રશ્નો બદલાય, મેં તમને પ્રશ્નો રજૂ કર્યા, એ પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો કોઈ સમાજ કોઈ પક્ષનો ગુલામ નથી, કોઈના ખીચામાં નથી. કોઈ આજે મને એમ કહેતું હોય કે ભાઈ આ સમાજ મારા ખીચામાં એવું નથી, સમગ્ર ગુજરાતનું ફેડરેશન નક્કી કરશે કે હવે શું કરવામાં આવશે. થેન્ક યુ. કોંગ્રેસે પ્રતિનિધિત્વ આપ્યું છે શક્તિસિંહ ગોહિલને, તો એ પણ ક્ષત્રિય સમુદાયમાંથી છે, તો ક્ષત્રિય સમુદાય શું એમની સાથે રહેશે? ક્ષત્રિય સમાજ એ ગાદી ઉપર બેસે એટલે ક્ષત્રિય સમાજનો વ્યક્તિ એ તમામ સમાજનો હોય,
શક્તિસિંહજી પોતે ક્ષત્રિય સમાજમાં જન્મ્યા છે, અમારા ભાઈ છે, અમારા વડીલ છે, કુશળ નાગરિકના છે. હું અમે અમને સન્માનીય માનીએ છીએ, અમારા વંદનીય છે, પણ કયા પક્ષમાં જવું કયા પક્ષમાં ના જવું એ સંકલન સમિતિ ક્ષત્રિય સમાજ અને આ બધા જે જુદા જુદા વિભાગો છે એ ભેગા થઈને નક્કી કરશે. થેન્ક યુ જી, થેન્ક યુ વેરી મચ.